व्रत होय के उपवास होय आपणे साबुदाणानी के सामान्य वस्तुओ तो बनावता जोईए छे फराळमां, पण आजे आपणे साबुदाणा के सामाना उपयोग वगर फराळी एवा आलू पराठा स्टफ आलू पराठानी रेसिपी जोईशुं। एकदम बोने बने छे पोचा रू जेवा અને એકદમ ટેસ્ટી, અંદરથી એકદમ ટેસ્ટી એવો મસાલો હોય છે, તો ખાવાની બહુ જ મજા આવે છે। જો તમે આ રીતના ક્યારેય સ્ટફ પરાઠા ન બનાવ્યા હોય તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, અને જો તમને મારી રેસિપી સારી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે, અને કઈ રીતે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી તે પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો ચોક્કસથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી। तो सौथी पहला आपणे बटाकाने बाफवाना छे। अहींया तमने एवुं लागतुं हशे के बटाका बाफवामां शुं होय, पण खास आ रीते ज बटाका बाफवाना छे। तेनी छाल काढवानी नथी के कटका करवाना नथी, आ रीते आखा ज बटाकाने आपणे धोईने मे लीधेला छे। तो आ रीते 7 नंग जेटला मे बटाका लीधेला छे। आ रीते बटाका लेवानुं पण एक रीझन छे, ते आगळ हुं तमने जणावीश। तो आ रीते बटाकाने आपणे कूकरमां लई लेशुं अने तेमां पाणी एड करी देशुं, अने मीઠું નથી નાખવાનું। આ રીતે જ એમનામ જ કૂકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેને બાફવા માટે મૂકી દેશું। તો તમે જોઈ શકો છો આપણા જે બટાકા છે તે સરસ એવા બફાઈ ગયા છે, એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે। આપણે ચપ્પું એડ કરીને પણ જોઈ લેશું, તો આ રીતે થઈ જાય એ રીતના કરી લેવાના છે। અને બટાકા ગરમ હોય ત્યારે જ આ વસ્તુ બધી બનાવવાની છે। તો બટાકાનું આપણે પાણી કાઢી લેશું અને તેને હવે એક ડિશમાં કાઢી લેશું। હવે આ બટાકા ગરમ છે ત્યારે જ આપણે તેની છાલ કાઢીને આપણે આગળની પ્રોસેસ કરવાની છે। જરા પણ ઠંડા નહીં થવા દેવાના, જો ઠંડા થઈ જશે તો આપણી જે રેસીપી છે તે સારી નહીં બને એટલા માટે। તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ તેમાંથી વરાળ નીકળી રહી છે, અને જેમ કૂકરમાંથી કાઢીને તરત જ આ રીતે આપણે છાલ કાઢીને તેને કરી લેવાના છે। આ રીતે જ બધા બટાકાને આપણે છાલ કાઢીને તૈયાર કરી લેશું, તેનું પણ એક રીઝન છે તે હું તમને આગળ બતાવીશ। તો આ રીતે બધા બટાકાની છાલ નીકળી ગઈ છે। તો હવે આપણે જેટલા સ્ટફિંગ માટે જે બટાકા જોઈએ છે એ 3 નંગ જેટલા બટાકા મેં કાઢી લીધેલા છે, અને આ રીતના 4 નંગ બટાકા જે છે તે રાખેલા છે। તો તે આપણે આઉટર લેયર એટલે કે ઉપરનું જે લેયર છે તેના બનાવવા માટેના રાખ્યા છે। તો હવે બટાકા ગરમ જ છે, એકદમ વરાળ નીકળે એવા છે, અને આ રીતનો મેં ગ્લાસ લીધેલો છે જેની નીચેની સપાટી, નીચેનું તળિયું જે છે તે એકદમ ફ્લેટ હોય એવી વસ્તુ લેવાની છે। તમે અહીંયા વાટકી પણ લઈ શકો, બીજું ગ્લાસ પણ લઈ શકો, કે કંઈ પણ વસ્તુ લઈ શકો, પણ ગ્લાસની મદદથી કરવું જેથી કરીને ગરમ પણ ન લાગે અને એકદમ લીસા। તમે જોઈ શકો છો અત્યારે બટાકામાં કોઈ પણ જાતની કણીઓ પણ નથી અને એકદમ લીસા એવા તૈયાર થતા જાય છે। તમે જોઈ શકો છો એકદમ મેશ તૈયાર થઈ જાય છે। આ રીતે કરશો ને તો એકદમ સરસ એવું તૈયાર થઈ જશે, કોઈ પણ કણી પણ નહીં રહે, લીસા પણ થઈ જશે। તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। અહીંયા આપણે બાફવા ટાઈમે મીઠું એડ નથી કરેલું, તો હવે અત્યારે આપણે એડ કરી દેશું। ત્યારબાદ 1 ટેબલસ્પૂનથી થોડું ઓછું મેં તેલ લીધેલું છે તે એડ કરી દેશું, અને ત્યારબાદ હવે આપણે તપખીરનો લોટ લઈ લેશું। તો આ રીતે મેં નાની વાટકી જેટલો તપખીનો લોટ લીધેલો છે। તો આ વાટકી જે છે તમારી પાસે મેઝરિંગ કપ હોય તો અડધી કપ જેટલો થશે। તો આ રીતે એડ કરી દેશું, અને સૌથી પહેલાં ગરમ ગરમ જ્યારે હોય બટાકા ત્યારે જ આ રીતે મિક્સ કરી લેવાનું છે। આ શિંગોડાનો લોટ નથી, આ જે બજારમાં તપખીરનો લોટ ઇઝીલી અવેલેબલ જ હોય છે, તો એ જ લોટ લેવાનો છે। અહીંયા બીજો કોઈ લોટનો આપણે ઉપયોગ કરશું નહીં, એકદમ પોચા રૂ જેવા તૈયાર થશે। તો મને અહીંયા થોડો ઓછો લાગે છે લોટ, એટલા માટે મેં 2 ચમચી જેટલો એડ કરેલો છે। તો આ રીતે લોટ એડ કરીને એકદમ સરસ એવું મસળતા જઈને આપણે લોટને બાંધી લેવાનો છે। અહીંયા આપણે કોઈ પાણી કે કશું એડ કરવાની જરૂર નથી, જે બટાકા છે તેમાંથી જ તે સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો ધીમે ધીમે તે એકદમ ચીકણો થતો જાય છે અને સરસ એવો થતો જાય છે। અહીંયા જે આપણે બટાકાની છાલ કાઢી નહોતી એટલા માટે તેમાં પાણી વધારે જાય નહીં। જો બટાકાને છાલ કાઢીને કેવી રીતે કરીએ તો તમને ખ્યાલ હશે કે તેમાં પાણી થોડુંક રહી જાય છે, તો એક્સ્ટ્રા પાણી થઈ જાય છે। આ રીતે કરવાથી તેમાં અંદર પાણી ન જાય અને કોરા કોરા એકદમ સરસ એવા બટાકા થાય એટલા માટે। અને આ રેસીપી માટે આપણે આખા જે છાલ વગરના જ, એટલે કે છાલ કાઢવાની નહીં અને એમનામ જ બાફેલા બટાકાને તૈયાર કરવાના છે, અને પછી આ રીતની પ્રોસેસ કરવાની છે। તો હવે આ રીતે મસળતા જશો ને એટલે એકદમ ચીકણો લોટ થતો જશે, અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ તૈયાર થતો જાય છે। હવે થોડું એવું તેલ એડ કરીને આપણે સરસ એવો કૂણવી લેશું, જેમ કૂણવશો એમ તે ચીકણો ચીકણો સરસ એવો થતો જશે, કોઈ પણ જાતના તેમાં ક્રેક અત્યારે નહીં દેખાય।
હવે આ રીતનો કરી લેવાનો છે. તમે જોઈ શકો છો બહુ વધારે કઠણ નહીં કરવાનો, બહુ વધારે લોટ એડ નહીં કરતા, નહીંતર આ રેસીપી સારી નહીં થાય અને વચ્ચે ક્રેક આવવા પણ કરે. એટલા માટે આ રીતનું જ પરફેક્ટ એવું આપણે લોટને બાંધીને તૈયાર કરી લેશું. તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે, તેને સાઈડમાં ઢાંકીને રાખી દેશું. ત્યારબાદ હવે આપણે બટાકાને લઈ લેશું. તો જે આપણે 3 નંગ જેટલા બટાકા સ્ટફિંગ માટે રાખ્યા હતા એ લીધેલા છે, તેને ફોકની મદદથી આપણે કરી લેશું. આ રીતે કરવાથી કોઈ પણ જાતની નાની નાની કણીઓ પણ રહેતી નથી ને સરસ એવું થઈ જાય છે. જો તમને આ ન ફાવતું હોય તો ચમચીની મદદથી કે મેશરની મદદથી પણ કરી શકો છો, પણ ખાસ ધ્યાન રાખવાનું બટાકાની કણીઓ ન રહેવી જોઈએ. જો બટાકાની કણીઓ રહેશે તો જે સ્ટફિંગ આપણે એડ કરીશું ત્યાં અને વણીશું તો તે તૂટી જવા કરે એટલા માટે. તો હવે બટાકા મેશ થઈ ગયા છે, તો તેમાં હવે આપણે આ રીતે બારીક કાપેલો લીમડો લીધેલો છે. ટોટલી ઓપ્શનલ છે, જો તમારા ઘરમાં ખવાતો હોય ભાવતો હોય તો એડ કરવો, પણ તેનાથી ટેસ્ટ બહુ સારો એવો આવશે. જો તમારી પાસે લીમડાનો પાવડર હોય, મીઠા લીમડાનો પાવડર, તો એ પણ એડ કરી શકો છો. હવે ત્યારબાદ આદું ખમણેલું અને મરચાંની કટકીઓ એડ કરેલી છે અને તે આપણે એડ કરી દેશું. અને ત્યારબાદ હવે આ રીતની મેં કિશમિશ લીધેલી છે, તમે કાળી દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકો છો. તો કિશમિશને મેં બારીક કાપેલી છે, તેના પણ મોટી કિશમિશ હોય તો વચ્ચે આવે તો આપણું જે પરાઠા છે તે તૂટી જવા કરે, એટલા માટે મેં આ રીતે કાપી નાખેલી છે. હવે આપણે તેમાં બારીક સમારેલી ધાણાભાજી એડ કરીશું, લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે, ધાણાજીરા પાવડર, હળદર પાવડર અને હવે ખટાશ માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે લીંબુનો ઉપયોગ નથી કરવાના, કારણ કે જે મસાલો છે તે એકદમ સરસ એવો કોરો કોરો રહે એટલા માટે. સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેશું, કાળા મરીનો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે અને ત્યારબાદ ગરમ મસાલો એડ કરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેશું. અહીંયા જે આપણે આખા છાલવાળા બટાકા કર્યા હતા એટલા માટે આપણું સ્ટફિંગ જે છે તે પણ એકદમ સરસ એવું ચીકણું નહીં થાય, સરસ એવું થશે. તો તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે, તેને સાઈડમાં કરીશું અને જે આપણે લોટને રાખેલો હતો તેને પણ થોડી વારમાં કૂણવી લેશું. સૌથી પહેલાં જ્યારે પણ આપણે આ લુવા બનાવીએ તેની પહેલાં આપણે સરસ એવું કૂણવી લેવાનો, જેથી કરીને તે એકદમ લીસા જેવો થઈ જાય એટલા માટે. તો હવે તેના એક સરખા આપણે લુવા બનાવી લેશું. તો મારે અહીંયા 4 લુવા બન્યા છે, તેમાંથી 1 લુવો લઈ લેશું અને આ રીતે હાથની મદદથી મસળીશું. તમે જોઈ શકો છો અત્યારે થોડો હાથ ઉપર ચીપકે છે, તો તેમાં આપણે જે તપખીરનો લોટ હોય છે તે હાથમાં લગાવીને આ રીતે સરસ એવો ચીકણો કરી લેજો, બહુ સરસ એવો થઈ જશે, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. એકદમ તેની ઉપર ક્રેક હશે તે પણ નહીં રહે. તો આ રીતે આપણે કરી લેશું અને ત્યારબાદ હવે આપણે જે પાટલો છે તેની ઉપર તપખીરનો લોટ છાંટીને તેમાં આપણે જે લુઓ રાખેલો છે તેને થોડો ફેલાવી દેશું અને વેલણ પર પણ આપણે તપખીરનો લોટ લગાવી દેશું, જેથી કરીને ચીપકે નહીં. અને વણવા ટાઈમે પણ ખાસ ધ્યાન રાખવું, જે તેની એજીસ છે, જે તેની કોર છે ત્યાંથી વણવું, વચ્ચેની જગ્યાએ થોડીક જાડી રાખવી. એટલા માટે કેમ કે સ્ટફિંગ રાખીએ તો નીચેની સાઈડ પણ જાડી રહે, જ્યારે સ્ટફિંગ ભરીને આપણે બંધ કરીએ તો ઉપરની સાઈડ પણ એકદમ જાડી રહે, તો આપણું પરાઠું વચ્ચેથી કે ક્યાંયથી ક્રેક ન થાય અને બંને બાજુ સરખું સ્ટફિંગ ફેલાઈ જાય એટલા માટે. તો હવે સ્ટફિંગ એડ કરી દેશું. ત્યારબાદ બહુ વધારે પડતું સ્ટફિંગ એડ ન કરવું, માપનું એવું કરવું, 1 થી 1.5 ચમચી જેટલું મેં એડ કરેલું છે. ત્યારબાદ આ રીતે બધી સાઈડથી લઈને આપણે બંધ કરી દેશું લુવાને. ત્યારબાદ આ રીતે 2 હાથની મદદથી ગોળ એવો કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે કરી દેશું. હવે થોડો તપખીનો લોટ છાંટીને આપણે જે બાજુ બંધ કરેલું છે તે બાજુથી જ વણવાનું ચાલુ કરીશું. હળવા હાથે વણવું, નહીતર તૂટી જવા કરશે. તો આ રીતે એકદમ હળવા હાથે તમે જોઈ શકો છો આપણે પાછળની સાઈડથી વણીએ છીએ એટલે ઉપરની સાઈડ પણ થોડી પતલી થાય છે અને નીચેની સાઈડ પણ તૂટશે નહીં અને એકદમ સરસ એવું સ્ટફિંગ દેખાય એટલું લેયર સરસ એવું પતલું થશે. વચ્ચેથી આપણે થોડું જાડું રાખેલું છે એટલે તમે જોઈ શકો છો બંને સાઈડ એકદમ સરસ એવી વણાણી છે. તો આ રીતે આપણે બધા પરાઠાને વણવાના છે. ખાસ ધ્યાન રાખવું, જો તૂટી જાય તો સાઈડમાંથી લોટ લઈને તેને સાંધી દેજો, સરસ એવું થઈ જશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે જ આપણે બધા પરાઠાને કરતા જવાના છે. વચ્ચે વચ્ચે ક્રેક આવે તો આ રીતે તેને જોઈન્ટ કરતા જવાનું એટલે સરસ એવું થઈ જશે. વચ્ચેની સાઈડ આપણે જાડી રાખેલી છે એટલે બંને સાઈડ સરખું જ રહેશે અને તમે જોઈ શકો છો આ રીતે જ કરવું. પાછળની સાઈડ જે બાજુથી વાળેલું છે એ બાજુ જ વણવાની ટ્રાય કરવી અને જે બાજુ તમે જોઈ શકો છો જ્યાં પણ ક્રેક આવેલા છે ત્યાં મેં બંને આંગળીની મદદથી એકદમ પ્રેસ કરીને સરસ એવું કરી લીધેલું છે. ઇઝીલી થઈ જશે, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, પણ હળવા હાથે બધી વસ્તુ કરવી. હવે સાઈડમાં મેં તવો ગરમ કરવા માટે મૂકી દીધેલો હતો, તેમાં થોડું તેલ લગાવેલું છે, તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે પરાઠું એડ કરી દેશું અને ઉપર જરાક ક્રેક લાગતા હતા તો મેં તેને જોઈન્ટ કરી દીધેલા છે.
तो हवे तेनी साइड में बधी फरती कोरे आपणे तेल एड करी देशुं। तो अहींया तमे घी अने तेलनुं मिक्सचर पण यूज करी शको छो, बटर भावतुं होय तो बटर पण यूज करी शकाय। अने तमे जोई शको छो आ रीते तवाने करीशुं तो एकदम सरस एवुं नीचेथी थवा लागशे। अने ज्यारे पण एक साइड ते चढ़ी जशे तो तमने ख्याल आवी ज जशे कि आपणुं पराठुं एक बाजुथी चढ़ी गयुं छे, हवे तेने पलटावानो થઈ ગયું છે। તો આ રીતે એક બાજુ ચડી જાય એટલે આપણે બીજી બાજુ તેને પલટાવી દેશું અને તે બાજુ પણ તેલ લગાવી દેશું, બધી એજીસ ઉપર તેલ લગાવી દેશું એટલે અંદર સુધી જતું રહેશે। આ રીતે બધી સાઈડથી બરાબર એકદમ સરસ એવા પ્રેસ કરતા જઈને તમે બંને સાઈડ સરસ એવું શેકી લેશો એટલે એકદમ સરસ એવા થઈ જશે અને ફૂલાશે પણ ખરા। તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે ફૂલાશે પણ ખરા, બધા પરાઠા મારા ફૂલાણા હતા। तो तमारा पण आ रीते ज सरस एवा तैयार थई जशे। मीडियम टू लो फ्लेम राखवानी सौथी पहेला, त्यार बाद तमने लागे तो मीडियम टू हाई फ्लेम करी शको छो, पण आ रीते उपरथी लेयर सरस एवुं क्रिस्पी एवुं थई जाय तो ए रीतना करवा। જ્યારે પરાઠાને ચોડવીએ ત્યારે બધી એજીસ ઉપર એટલે કે તેની કોર ઉપર આ રીતે પ્રેસ કરશો એટલે બધા પરાઠા ફૂલીને દડા જેવા તૈયાર થઈ જશે। તો હવે આપણા બધા પરાઠા રેડી થઈ ગયા છે, તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને મેં અહીંયા ગળ્યા દહીં સાથે અને રાજકોટની ફેમસ ગ્રીન ચટણી હોય છે તેની સાથે સર્વ કરેલા છે। તેની રેસીપી પણ મેં મારી ચેનલ પર શેર કરેલી છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો। અને જ્યારે આ પરાઠા ગરમ ગરમ હોય ત્યારે થોડા ક્રિસ્પી લાગે છે, પણ જરાક થોડા ઠંડા થશે એટલે સરસ આ રીતે પોચા રૂ જેવા તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થઈ જશે, એકદમ પોચા સોફ્ટ એવા બને છે અને અંદરથી એકદમ મસાલેદાર તૈયાર થાય છે। જો તમે આ રીતે જ વણશો તો તમે જોઈ શકો છો એજીસ સુધી તેનો મસાલો આવેલો છે। તો તેને ગ્રીન ચટણી સાથે અને દહીં સાથે સર્વ કરજો, બહુ ટેસ્ટી એવું લાગશે। તમે તેને ગમે તેની સાથે, તમને જે વસ્તુ સાથે ભાવતું હોય તેની સાથે ખાઈ શકો છો, એમનેમ પણ બહુ સારા એવા લાગશે। તો આ રીતે ચટણી લગાવીને દહીંમાં બોળીને ખાવાની બહુ જ મજા આવશે। અહીંયા માત્ર તમારે જે લોટ બાંધીએ તેનો જ ખ્યાલ રાખવાનો છે, તે સરસ થઈ જશે એટલે આપણા પરાઠા બધા ફૂલી ફૂલીને દડા જેવા થશે। અને તમે ક્યારેય પણ ફરાળમાં આ રીતની રેસીપી ન ટ્રાય કરી હોય તો ચોક્કસથી કરજો અને કમેન્ટ જરૂરથી કરજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।